ઈ મંત્રનો આખો અર્થ બદલી જાય અને એ સમયે વૃત્રાસુરનું પ્રાગટ્ય થયું। વૃત્રાસુર બધા દેવતાઓને પીડા આપવા માંડ્યો, બધા દેવતાઓને માર મારે, બધા દેવતાઓ ગભરાણા નારાયણ પાસે ગયા, કીધું આ વૃત્તિ આ વૃત્રાસુરથી અમને બચાવો। અને એ સમયે કહે છે તમારે આ વૃત્રાસુરથી બચવું હોય ને તો અંગિરા વંશની અંદર એક દધીચી ઋષિ થયા। આ દધીચી ઋષિના હાડકામાંથી જો વજ્ર બનાવવામાં આવે એ વજ્ર દ્વારા આ વૃત્રાસુર મરે। ભાગવતજીની કથા મને તમને બોધ આપે। વૃત્રાસુર એટલે બીજું કાંઈ નહીં, વૃત્તિ રૂપી આસુર। ખરાબ વૃત્તિ બધાની અંદર હોય અને એને મારવા માટે કોઈ સમર્થ ગુરુ જોઈએ અને ગુરુ આપણને એના અનુભવથી જ એ નામરૂપી વજ્ર આપણને આપે ને તો એ નામ દ્વારા આપણી અંદર રહેલી વૃત્તિ રૂપી અસુર એનો નાશ થાય। એટલા માટે કોઈ યોગ્ય ગુરુના શરણે જવું પડે। બધા દેવતાઓ દધીચી ઋષિ પાસે આવીને કહે છે તમારા હડકામાંથી વજ્ર તૈયાર કરવામાં આવે તો જ વૃત્રાસુરનો વધ થાય। અને એ સમયે દધીચી ઋષિ કહે છે દેવતાઓ માટે મારું શરીર ઉપયોગ આવતું હોય તો એ શરીર કુરબાન છે, પોતાના પ્રાણને છોડ્યા હાડકામાંથી વજ્ર તૈયાર કર્યું। અને એ સમયે ઇન્દ્ર હાથી ઉપર આરૂઢ બની વૃત્રાસુરની સાથે યુદ્ધ કરે, સામસામા પ્રહાર કરે। જેવો જ વૃત્રાસુર નીચે ઝૂકો એવો વજ્રનો પ્રહાર કર્યો ત્યાંને ત્યાં વૃત્રાસુરનો ઉદ્ધાર કરે છે। જેવો જ વૃત્રાસુર મરાણો એ સમયે ઇન્દ્રના વજ્રની સામે જોઈ અને નારાયણ કવચની વિદ્યા, નારાયણ કવચનો વૃત્રાસુર ત્યાં પાઠ કરે છે। ચાર શ્લોકની અંદર ધર્મ અર્થ કામ અને મોક્ષની વાત કરતા સુંદર મજાની વૃત્રાસુરી સ્તુતિ કરી છે। અહમ હરે તવ પાદિક મૂલમ દાસાન દાસો ભવિતાસ્મિ ભૂય મહન સ્મરે તા સુપતિર ગુણાસ્તે ગુણિત વાકર મકરો તુકાયમ। રુદ્રાસુર સ્તુતિ કરતા કહે હે નાથ અહમ હરે તવ પાદિક મૂલમ દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય, હવે પછીનો જન્મ મને આપો ને, મને તમારો દાસ ન બનાવો તો કાંઈ નહીં પણ તમારી જે સેવા કરતા હોય જે પૂજા કરતા હોય એવા દાસનો મને દાસ બનાવો એવી મારા ઉપર કૃપા કરજો। પેલા અર્થની માગણી ધર્મની માગણી કરી એવો મારા અંદર તમે ધર્મની સ્થાપના કરજો। બીજા શ્લોકની અંદર અર્થ માગ્યો, અર્થ એટલે પૈસા નહીં। કહે ન નાકૃષ્ઠમ ન ચ પારમેશ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ ર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્યકાંક્ષહિનાથ। જેવી રીતના એક વાછરડું એ ગાય ધણની અંદર જાય ચરવા માટે અને વાછરડું જેમ વિરહની અંદર પીડાતું હોય હમણાં મારી માં આવે હમણાં મારી માં આવે એવી રીતના હવે પછીનો કોઈ મને જન્મ આપો ને તો તમારા વિરહની અંદર હું સતત તમને યાદ કરું એવી હે ભગવાન મારા ઉપર કૃપા કરજો। ત્રીજા શ્લોકની અંદર કામની માગણી કરી છે અજાત પક્ષા ઈવ માતરમ ખગા સ્તનયમ યથાવત સતરાક્ષુધારતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષણા મનોરવિંદા સદિદૃક્ષતે ત્વામહિનાથ। કહે જેને પાંખો નથી આવી એવા પક્ષીઓ અજાત પક્ષા ઈવ માતરમ ખગા, જેમ પાંખ વગરના બચ્ચા નાના નાના એમના માતા પિતા એના માટે અનાજ લેવા જાય અને જેમ બાળકો પોતાના માતા પિતાની રાહ જોતા હોય એવી રીતના હે નાથ અજાત પક્ષા ઈવ માતરમ ખગા પ્રિયમ પ્રિવ્ય વ્યુષિતમ વિષણા, જેમ કોઈ પ્રિયતમા એનો પતિ પરદેશ ગયો હોય ને જેમ રાહ જોતી હોય એમ જે યોનિમાં મને જન્મ આપો હે નાથ સદાય ને માટે હું તમારું ચિંતન તમારા વિરહની અંદર હું બળું ને એવી મારા ઉપર કૃપા કરજો। છેલ્લા શ્લોકની અંદર મોક્ષની માગણી કરતા કહે મમોતમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વ કર્મભિ ત્વન્માયયાત્મા મજદાર ગે સ્વાસક્ત ચિત્ત શનનાથ ભૂયાધિનાથ। મમોતમ શ્લોક જનેશુ સખ્યમ
તમારા જે અનુયાયીઓ છે એના મને નિત્ય દર્શન થાય। સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી કહે છે, મારા સંસારની અંદર ભ્રમણ કરતા કરતા એવા કર્મ હોવા જોઈએ કે જે કર્મ દ્વારા કહે છે હું તમારા શક્ય તમારા મિત્રો સુધી તમારા દાસ સુધી પહોંચું। તન્મા યયાત્મા મજદાર ગેહે, ભલે મને કોઈ ગૃહમાં તમે જન્મ આપો પણ સ્વાસક્ત ચિત્તસ્યન નાથ ભૂયાત, તમારા સિવાય મને કોઈની મારા જીવનમાં આસક્તિ હે ભગવાન ન રહેવી જોઈએ। સુંદર મજાની અહીંયા વૃત્રાસુર સ્તુતિ કરે છે। પરીક્ષિત પ્રશ્ન કરે, ગુરુદેવ આ વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી એ કોણ હતો, રાક્ષસ હોવા છતાં સ્તુતિ કરે? કહે સુખદેવજી, હે પરીક્ષિત, આ વૃત્રાસુર નામનો અસુર પૂર્વ જન્મની અંદર ચિત્રકેતુ નામનો રાજા હતો। એને કૃતદ્યુતિ નામની અનેક રાણી એક સમયે અનેક ઉપાયો કર્યા છતાં એને ત્યાં સંતાન નહોતું, રાણી અનેક હતી। એક વખત રાજા અંગિરા ઋષિ પાસે આવે, ઋષિની પાસે ચિત્રકેતુ રડવા લાગ્યા છે। ઋષિ સમજી ગયા કે આ માયામાં ફસાયેલો જીવ છે, આને લૌકિક સુખો જોઈએ છે। અંગિરા ઋષિ કહે છે, જા તારે ત્યાં હર્ષ અને શોક ઉત્પન્ન કરનાર તારે ત્યાં એક દીકરાનો જન્મ થશે। સમય જતાં કૃતદ્યુતિ રાણીને ઋષિની કૃપાથી પુત્ર થયો। રાજાને ખૂબ હર્ષ થયો, આનંદ થયો। રાજ્યમાં કૃતદ્યુતિ રાણીનું એટલું બધું માન વધવા માંડ્યું, બીજી બધી રાણીઓને ઈર્ષા થઈ, કીધું આ ચિત્રકેતુ તો કૃતદ્યુતિ એકનું જ લાલન પાલન કરે, આપણું તો ધ્યાન ન રાખે। કીધું એને ત્યાં સંતાન થયું ને કૃતદ્યુતિને, એટલે એનું માન વધ્યું। બધી રાણીઓએ ભેગી થઈ અને સંતાનને મારી નાખ્યો। રાજાને શોખ થયો, ઋષિએ કીધું તું હર્ષ અને શોક ઉત્પન્ન કરનાર એક પુત્ર થશે। દુઃખી રાજા હતો। એ સમયે ત્યાં દેવર્ષિ નારદ આવે છે। નારદજી સમજાવે છે ચિત્રકેતુ, સંતાનોના ચાર પ્રકાર હોય, એક ઋણાનુબંધી પુત્ર હોય, એક શત્રુ પુત્ર હોય અને એક ઉદાસીન પુત્ર હોય અને એક સેવક પુત્ર હોય। તારે આ જે પુત્ર છે ને એ તારો ઋણાનુબંધી પુત્ર હતો, તારું એનું ઋણ પૂરું થયું એટલા માટે મૃત્યુ પામ્યો, એનો શોક ન કર। એક શત્રુ પુત્ર હોય, પૂર્વ જન્મનો આપણો જે શત્રુ હોય આ જન્મમાં દીકરો બનીને આવે, માતા પિતાને પરિવારને બધાને હેરાન કરે, બધાની સંપત્તિને છીનવી લે, વેડફી નાખે, આ શત્રુ પુત્ર કહેવાય। જે પૂર્વનો આપણો શત્રુ હોય એ દીકરો બનીને આવે। એક ઉદાસીન પુત્ર હોય, જ્યાં સુધી પુત્રના લગ્ન ન થાય ત્યાં સુધી મા બાપની સેવા કરે, પણ જેવા જ ઘરમાં નવા પીએસઆઈ ની એન્ટ્રી થાય અને 6 મહિના પછી એમ કે મમ્મી ટક ટક બહુ કરે, હાલો નોખા રહીએ, તા તો ચિંટુભાઈ ખેલો ખંભે નાખીને કીધું હાલો તો આપણે નોખા રહીએ। આ ઉદાસીન પુત્ર છે, લગ્ન ન થાય ત્યાં સુધી મા બાપ ભેગો રહીએ, લગ્ન થઈ જાય એટલે સીધો મા બાપથી જુદો થઈ જાય, આ ઉદાસીન પુત્ર છે। પણ યાદ રાખજો, હું તો એમ કહું, આ દેશની દીકરી જ્યારે વહુ બનીને આવે અને એને એના સાસુ સસરાથી નોખા થવાનો વિચાર આવે ને, મનમાં એટલો વિચાર કરવો કે મારો એકનો એક ભાઈ અને મારા ભાભી મારા ઘરડા માવતરથી જુદા પડે અને મારા મા બાપની જે સ્થિતિ થાય ને એ જ સ્થિતિ આ દીકરાના મા બાપની થાય, આટલો માત્ર વિચાર કરવો જોઈએ। નોખા થવાની સંસ્કૃતિ આપણી નહીં, આપણી સંસ્કૃતિ તો મા બાપ મૃત્યુ પામે ને એને યાદ કરીને એની પાછળ કાગવાસ નાખવાની સંસ્કૃતિ આપણી છે, પીપળે પાણી રેડવાની, એને પૂર્વજોને યાદ કરી એના માટે થઈને આપણી બ્રાહ્મણો જમાડીએ, પીપળે પાણી રેડીએ, કાગવાસ નાખીએ, ગાયો માટે એની પાછળ દાન આપીએ, આ સંસ્કૃતિના આપણે વારસદારો છીએ। નોખા થવાની સંસ્કૃતિ આપણી નથી। આવો ધોમધકતો તડકો હોય અને વડલાના છાયા નીચે કોઈ માણસ સૂતો હોય, આરામ કરતો હોય અને એ તડકાની અંદર છાંયો છીનવી લેવાનું જેટલું પાપ લાગે ને એટલું જ પાપ એક ઘરડા મા બાપ પાસેથી એનો દીકરો છીનવી લેવાનું લાગે। હા, કોઈ કામ ધંધો હોય, નોકરી હોય અને સંજોગો વસાત માતા પિતાથી દૂર રહેવું પડે એ વાત બીજી છે, પણ કાંઈ ન હોય ને ખોટે ખોટા નાની નાની વાતમાંથી જુદા થાય આ સંસ્કૃતિ આપણી નથી। કહે છે ઉદાસીન પુત્ર, માતા પિતા જ્યાં સુધી લગ્ન ન કરાવે ત્યાં સુધી સાથે રહીએ, પછી એને છોડી દે, ઉદાસીન પુત્ર। એક સેવક પુત્ર હોય, પૂર્વ જન્મની અંદર આપણે જેની સેવા કરી હોય ને આ જન્મમાં આપણો દીકરો બનીને આવે અને જ્યાં સુધી મા બાપ મૃત્યુ ન પામે ને નિષ્ઠાથી એની સેવા કરે ને આને સેવક પુત્ર કહેવાય। નારદજીનો સંવાદ સાંભળી રાજાને વૈરાગ્ય જાગ્યો, કહે છે આ તારો પુત્ર હતો ને ઋણાનુબંધી પુત્ર હતો, તારું ઋણ પૂરું થઈ ગયું, એ મૃત્યુ પામ્યો, હવે ચિંતા ન કર। અને એ સમયે રાજાને વૈરાગ્ય જાગે, જંગલની અંદર જતો તો ફરતો ફરતો કહે છે કૈલાસની અંદર આવે છે, ત્યાં શિવજી વેદાંતનો ઉપદેશ કરતા હતા, એમના ડાબા સાથળ ઉપર મા પાર્વતીજી બેઠા હતા। ચિત્રકેતુએ આ દ્રશ્ય જોયું અને એ સમયે કહે છે વેદાંતની વાતો, આ મહાદેવ પોતાની પત્નીને સાથળ ઉપર બેસાડીને વેદાંતની વાતો કરે? ચિત્રકેતુ શિવ ભવાનીને સમજી ન શક્યો, શિવની નિંદા કરવા માંડ્યો, પણ શિવ ઉપર તો જ્ઞાન ગંગા છે, એને શું નિંદાની અસર થાય, મા પાર્વતીથી રહેવાનું નહીં, કહે છે કે શિવની નિંદા કરે તું,
जातु राक्षस कुल नी अंदर तारो जन्म थसे ए चित्र केतु राजा एमने मां पार्वती नो श्राप लईगो एटला माटे त्वष्टा ना यज्ञ माथी એ વૃત્રાસુર બની એક રાક્ષસનો દેહ ધારણ કરી અને પ્રગટ થયા. અહીંયા ઇન્દ્ર દ્વારા વજ્રનો પ્રહાર કરી અને વૃત્રાસુરને મારવામાં આવે છે. આવી રીતના છઠ્ઠા સ્કંદની અંદર બે અધ્યાયમાં અર્ચન પ્રકરણ બતાવ્યું. આટલી કથા કહી સુખદેવજી મહારાજ છઠ્ઠા સ્કંદને વિરામ આપી સાતમા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરાવે એ પહેલા છઠ્ઠા સ્કંદ રૂપી પુષ્પ ઠાકોરજીને અર્પણ કરી અને સાતમા સ્કંદમાં પ્રવેશ કરીએ. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्यामष्टादशसहस्रयां पारमहंस्यां संहितायां षष्ठमस्कन्द श्रीराधाकृष्णचरणकमलार्पणमस्तु. श्रीभागवत भगवान् की जय. छठा रूपी સ્કંદનું પુષ્પ ઠાકોરજીને ભગવાનને સમર્પિત કરી સાતમા સ્કંદમાં મંગલ પ્રવેશ કરાવતા કહે, સાતમો સ્કંદ એ ભગવાનના જમણા હાથની હથેળી છે. છઠ્ઠા સ્કંદની અંદર જે જે પ્રશ્નો કરવામાં આવ્યો એના જવાબ એટલે સાતમો સ્કંદ. પરીક્ષિત પ્રશ્ન કરે છે કે ગુરુદેવ, ભગવાનનું નામ લેવાથી જીવ તરી જાય, ભગવાનનું સ્મરણ કરવાથી જીવ તરી જાય, ભગવાનની હારે વેર કરવાથી જીવ તરી જાય, તો કોઈ એવું પાત્ર છે કે ભગવાન હારે વેર કરીને તરી ગયું હોય? કહે છે, હા, એક એવું પાત્ર છે, હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશિપુ. કહે છે, જ્યારે હિરણ્યાક્ષ મરાણો ત્યારે હિરણ્યકશિપુ નારાયણની સાથે વેર વાળવા માટે તૈયાર થયું. કીધું, વેરનો બદલો લઉં, મારા ભાઈને મારી જાય. અને એ સમયે અમરત્વનું વરદાન મેળવવા માટે થઈ અને હિરણ્યકશિપુ એ મંદરાચલ નામના પર્વત ઉપર આવે છે. જ્યારે બધા શોકાગ્નિમાં ડૂબાતા, જ્યારે બધા રડતા હતા હિરણ્યાક્ષની પાછળ, એટલે બધાના શોકને શાંત કર્યા. કીધું, તમે રડોમાં હિરણ્યકશિપુ જ્ઞાન આપે છે. કીધું, તમે કોના માટે રડો છો? એના શરીર માટે રડો છો હિરણ્યાક્ષના? તો શરીર તો તમારી સામે છે, તો જે સામે છે એના માટે રડવાથી શું ફાયદો? અને જો તમે એના આત્મા માટે રડતા હોય તો આત્મા તો અજર અમર છે, તો જે ક્યારેય મરતો નથી એના માટે રડીને શું ફાયદો? આમ પોતે જ્ઞાની દેખાય, પણ હિરણ્યકશિપુએ જ્ઞાન પોતાના જીવનમાં ન ઉતાર્યું, બીજાને ઉપદેશ આપવા માટે રાખ્યું, પાછો પોતે જ મૃત્યુનું વેર વાળવા તૈયાર થયો. તો જ્ઞાન ક્યાં ગયું? આનો નિયમ સીધો એ થાય કે જેટલું આપણે બોલીએ ને એટલું આપણા આચરણમાં હોવું જોઈએ. આ વ્યાસપીઠ ઉપરથી બોલતા પહેલા આમાંથી પૂરેપૂરું નહીં તો કાંઈ નહીં, પણ 70% તો અમારે જીવન જીવવું જોઈએ, પછી બીજાને ઉપદેશ આપવો જોઈએ. બાકી વાતું વચન વિવેકની મુક્તિ કરે ગણાય, પણ આચરણમાં જો એકોય નહીં તો વાણી થઈ ફના. જો આપણા આચરણમાં ન હોય તો એ સુગંધ વગરના ફૂલ બરાબર છે. મારા આચરણમાં ન હોય, હું એમ કહું કે ભાઈ ચા ન પીવી જોઈએ, અને પછી હું ચા પીતો હોય તો મારા જીભ ઉપર બેઠેલી સરસ્વતી પણ શ્રાપ આપે. જે આચરણયુક્ત વાણી હોય ને એટલી જ વાણીનો પ્રયોગ કરવો જોઈએ. અનીતિથી ભરેલા જીવન જેના, એ સભામાં પાછા નીતિ ઉપર બોલે. પારકી સ્ત્રી જોઈને જેના મંડળા આમ તેમ ડોલે, એ પાછા વળી બ્રહ્મચર્ય ઉપર બોલે. પછી વક્તાઓ માટે કીધું, ઈર્ષા મદ અને અભિમાનના લોભમાં પાંગડો થઈ અને પાછો વ્યાસની ગાદી ઉપર ભક્તિ ઉપર બોલે. ભાગવતજીની લાખો લાખો રૂપિયા, હજારો રૂપિયા કિંમતો નક્કી કરી અને પછી અહીંયા બેસીએ ને તો સરસ્વતી અમને શ્રાપ આપે. ભક્તિની વાતો કરવી ને પછી ભાગવતની કિંમત નક્કી કરવી. આચરણમાં યુક્ત જેટલી વાણી હોય ને એટલી જ વાણીનો ઉપયોગ કરવો જોઈએ. મનભરની સારી સારી વાતો કરવા કરતાં કણભરનું આચરણ જીવનમાં હોવું જોઈએ. આચાર પ્રભવો ધર્મ, આપણે ત્યાં આચરણને પગે લાગવામાં આવે છે. કહે છે, દ્રષ્ટાંતો આપી આપીને બહુ બધાને સમજાવ્યા, વળી નારાયણનું વેર વાળવા માટે પોતે તૈયાર થયો. પર્વત ઉપર આવે એવી ઘટના બને કે ગુરુ બૃહસ્પતિ પોપટનું રૂપ લઈ અને જ્યાં હિરણ્યકશિપુ તપ કરવા માટે બેઠો ને ત્યાં પોપટ આવી અને નારાયણ નારાયણ બોલે છે. નારાયણ શબ્દ સાંભળો ને હિરણ્યકશિપુએ કીધું, આજે તપ કરવા માટે યોગ્ય સમય નથી. તપના પ્રારંભમાં મારા દુશ્મનનું નામ સાંભળવાનું, આજ અમંગલ દિવસ છે, આજ તપ નથી કરવું. ઘરે ગયો, ઘરે જઈ અને કયા તું ને કીધું કે મને રસોઈ બનાવી દો. અરે સ્વામીનાથ, તમે વરદાન મેળવી આવ્યા? અરે દેવી, હું તો વરદાન મેળવવા ગયો તો, પણ હું જેવી જ મેં તપની શરૂઆત કરી ને પોપટ આવ્યો, આપણા દુશ્મનનું નામ નારાયણ બોલ્યો. કયા તું એ વિચાર કર્યો? આજ સુધી મારા પતિએ કોઈ દિવસ ભગવાનનું નામ નથી લીધું, પણ અનાયાસે એના મુખમાંથી આજે નારાયણનું સ્મરણ થઈ ગયું ને, હવે તો 108 વખત જપ કરાવી દેવું. કયા તું? કહે છે, સ્વામીનાથ પોપટ શું બોલ્યો? અરે દેવી, શું વાત કરું, આપણા દુશ્મનનું નામ નારાયણનું નામ.
एक काम करो स्वामी, तमे भोजन करी लो, जम्मा माटे बेसाड्या, वड़ी रोटली पीरसती जाय। वड़ी पूछे, स्वामी ना तोलो पोपट शू बोलतो? अरे देवी, कीधु तो खरा अपना दुश्मन। अरे पण शू कहे, नारायण नु नाम लेतो तो। वड़ी खीर आपे, नाम अलग अलग सामग्री पीरसता जाय अने भोजन करावता जाय। आनु नाम कहेवाय धर्म पत्नी। पति साव नास्तिक होय, कमायेलू नाणू, घरनू भाणू અને સમય વ્યવહારનું ટાણું, આ ત્રણ હાચવે ને એને પત્ની કહેવાય। પણ પતિ હાવ નાસ્તિક હોય, ધર્મનો માર્ગ ચૂકી ગયો હોય, ગામની કઈ ગલીમાં હવેલી છે એની ખબર ન હોય, અને આવા જીવને, આવા પતિને જે ધર્મના માર્ગ ઉપર વાળે ને એને ધર્મ પત્ની કહેવાય। ઘણા બધા શબ્દ છે ને, પત્ની, ધર્મ પત્ની, પછી એક કોઈને ગરમ પત્ની હોય, હું ભાગશાળી હોય તો હોય, કપલ ને દંપતી, જોકે ઘણા બધા નામ છે। એક નામ છે દંપતિ, પતિનો દમ કાઢી નાખે, 10,000 નો પગાર હોય ને મહિને 20,000 નો ધુવાડો કરી નાખે, આ દંપતિ। ઓલાનો હાવ બૈડો વાકો વળી જાય। એક નામ છે કપલ, કે કપલ કોને કહેવાય કહી દઉં, કે કાલે કહીશું કપલ કોને કહેવાય। ઘડી પલકી ખબર નહીં કરે કલ કી બાત, જીવ ઉપર જમડા ફરે જેમ તેતર ઉપર બાજ, રેવા દ્યો ને હું કાલે જ કઈ સાજ નથી કેવી। આ બાજુ અલગ અલગ રસોઈ પીરસતી જાય, કયા જો પૂછે કે સ્વામી પોપટ શું બોલ્યો? અરે દેવી, નારાયણ નું નામ બોલ્યો। અલગ અલગ સામગ્રી પીરસતા જાય, નારાયણના નામનો જપ કરતા કરતા જે અનાજ એ પેટમાં ગયું, એ અનાજનું રુધિર બન્યું, એનું ઓજસ બન્યું, અને સમયાંતરે ઓજસ કયાધુના ગર્ભમાં સ્થાપિત થયું, અને હિરણ્યકશિપુ જેવા અસુરના વંશમાં નારાયણના નામના પ્રતાપથી સાક્ષાત ભક્ત પ્રહલાદનું પ્રાગટ્ય થશે। આ છે નારાયણના નામનો પ્રભાવ। અને એ સમયે હિરણ્યકશિપુ વળી પાછો તપ કરવા માટે જાય છે। તપ કરવાનો સમય આ બાજુ કયાધુને સગર્ભા સ્થિતિ, સારા દિવસો, પેલો તો તપ કરવા માટે જતો રહ્યો। એ સમય ઇન્દ્ર કયાધુનું હરણ કરીને લઈને જતો હતો। રસ્તામાં એને દેવર્ષિ નારદ મળ્યા, એને કીધું, ઇન્દ્ર, કોઈ સ્ત્રીનું હરણ કરે તને શોભે નહીં, તું તો સત્તાને પદને પ્રાપ્ત થયેલો છો, દેવતાઓનો અધિપતિ છો, આવું કૃત્ય તને ન શોભે। ઇન્દ્ર સમજાવે દેવર્ષિ, આના ગર્ભમાં અત્યારે સારા દિવસો છે, આ રાક્ષસી, આના ગર્ભથી જે બાળક આવશે ને, એ હિરણ્યકશિપુ પોતે રાક્ષસ, એનું બાળક એ રાક્ષસ હોય એટલે એનો જન્મ થશે, એને મારી નાખીશ, પછી કયાધુને છોડી મૂકીશ। નારદજી સમજાવે, ઇન્દ્ર, આના ગર્ભથી જે જન્મશે ને, એ રાક્ષસ નહીં જન્મે, ભગવાનનો ભક્ત જન્મશે, અને એના દ્વારા ભગવાન પ્રગટ થશે, માટે આને છોડી દે। ઇન્દ્ર પાસેથી કયાધુને છોડાવી દેવર્ષિ નારદ એને આશ્રમમાં લઈ જાય છે। આજ કયાધુને દિવ્ય નારદજીનો આશ્રમમાં સત્સંગ મળે, દિવ્ય વાતાવરણ મળ્યું, એકદમ શુદ્ધ પ્રકૃતિ મળી, યજ્ઞની આહુતિઓ અપાય, વેદોના મંત્રો બોલાય, આવું દિવ્ય વાતાવરણમાં કયાધુ એને સારા દિવસો છે, અને સામે આવું અદ્ભુત વાતાવરણ મળ્યું છે। ભાગવતજીની કથા મને તમને બોધ આપે, જ્યારે ઘરમાં રહેલી વહુ એને જ્યારે સારા દિવસો હોય ને, બે કામ ઓછા થાય ને તો થવા દેજો, એના હાથમાં સારા સારા ગ્રંથો આપજો, એના હાથની અંદર સદગ્રંથો, ભાગવત જેવા ગ્રંથો, મહાભારત, રામાયણ જેવા દિવ્ય ગ્રંથો આપજો, જેથી કરીને એનો પ્રભાવ એ બાળક ઉપર પડે। એને શિક્ષાપત્રી આપજો, એને પુષ્ટિ સંસ્કારની, જે ધર્મગ્રંથોની, જે ધર્મગ્રંથો છે એ ગ્રંથો એને વાંચવા દેજો। સારા દિવસો હોય ને ત્યારે મનને ચલાયમાન કરે ને એવા ચિત્રો ક્યારેય ન જોવા જોઈએ, મન આપણું ભ્રમિત કરે એવા દ્રશ્યો ન જોવા જોઈએ, કારણ કે એની અસર ઉદરસ્થ બાળક ઉપર બહુ પડે છે। તમે જોજો, માએ સારા દિવસો હોય ને ફિલ્મો જોયા હોય ને, પછી બાળક એવું જ જીવન જીવતો હોય, પછી અહીંયા લીટા કરે ને અહીંયા સ્ટાર બનાવે ને, આખું તમે જોવો તો ફરતો ટકો હોય, વચમાં વાળ હોય, આવડ્યું, કારણ કે ગર્ભ સમયે એવા ફિલ્મો જોયા હોય, એવા ચિત્રો જોયા હોય, એ અસર પછી બાળક ઉપર પડે। માટે ઉદરસ્થ બાળક હોઈને જ્યારે સારા દિવસો હોય ત્યારે સદગ્રંથોનું સેવન કરવું જોઈએ। બાળક એ બાળક નથી, આ ભારતનું ભાવિ ભવિષ્ય છે, માટે આપણું ભારતનું રત્ન બગડે નહીં, આ સ્ત્રીની જવાબદારી। બાળકનો પહેલામાં પહેલો કોઈ ગુરુ હોય ને તો એ માં છે। માની જવાબદારી આવે કે બાળકને કંસ બનાવવો કે પછી વીર યોદ્ધો બનાવવો, એ બાળકના હાથની તાકાત છે।
बाड़क ने माइक एंग्लो बनावो के लोखंडी पुरुष सरदार वल्लभभाई पटेल बनावो ये बाड़क ना हाथ नी ताकत छे। बाड़क ने केवू बनावो फिल्मों जो जा वो अने पची बधाय जबलू लेने आवे एटले कोई एम के माँ उपर गयो कोई एम के बाप उपर गयो पण 25 वर्ष नो थाय पछी खबर पड़े का तो ओला फिल्मी हीरो सलू फलू उपर गयो। माय फेवरेट हीरो ही सलू, आपणो फेवरेट हीरो सलू नहीं, आपणो फेवरेट नायक द्वारिका नो नाथ होय, आपणो फेवरेट हीरो वीर शहीद भगतसिंह होय, आपणो फेवरेट हीरो लोखंडी पुरुष सरदार वल्लभभाई पटेल। आ बधा आपणा फेवरेट नायक छे। सरदार तो सरदार बस आ देश मा एक ज हता, ए वीर नरनी हाक सुणी कंईक ना पग ध्रुजता, ना मळे एवुं कोई पण एना विरोधी वातनुं, आ देशनुं ए धन हतुं गौरव हतुं गुजरातनुं। साबरमतीना संतनो साचो हतो ई सारथी, हिंदनो पहेलो पुरुष सरदार वल्लभ आपनो। सोमनाथ मंदिरे दर्शन करवा माटे जाईए ने त्यारे सोमनाथनी लाज राखवा माटे थई अने जे महापुरुषे बलिदान आप्युं ने ई क्यारेक सरदार वल्लभभाई पटेलने पण त्यांथी सलाम करजो, के जेणे सोमनाथ उपर ज्यारे आक्रमण थतुं हतुं જ્યારે મોગલો દ્વારા અને ત્યારે સોમનાથની જેણે લાજ રાખી અને પુનઃસ્થાપિત પુનરોદ્ધાર કર્યું એના આપણે બહુ મોટા ઋણી છીએ। સોમનાથ દાદાને તો મસ્તક ઝુકાવીએ પણ એ દાદાને જ્યારે જરૂર પડી હતી ને ત્યારે જેણે બલિદાન આપ્યું એ મહાપુરુષને ક્યારેય ભૂલવા ન જોઈએ। કહેવાનો અર્થ કે આપણા ફેવરિટ નાયકો છે ને કે આ સમાજના જે આદર્શ પાત્રો છે ને એ આપણા ફેવરિટ હીરો છે। આજ ફિલ્મી જગતે માણસને ખેર ઠીક આ બાજુ કહે છે સગર્ભા દિવસો હતા અને એ સમયે દિવ્ય વાતાવરણ મળ્યો, દિવ્ય સત્સંગ મળ્યો અને સત્સંગના કારણે તેજસ્વી એવા પ્રહલાદજીનું પ્રાગટ્ય થયું છે। જેવા જ પ્રહલાદજી પધાર્યા બધાને આનંદ આનંદ થયો। આ બાજુ વરદાન મેળવવા માટે જાય હિરણ્યકશિપુ ભગવાન પ્રસન્ન થયા। બ્રહ્માજી કહે છે માગો શું જોઈએ, કહે દિવસે ન મરું રાતે ન મરું, કહે તથાસ્તુ ઘરમાં ન મરું ઘરની બહાર ન મરું, તથાસ્તુ લીલાથી ન મરું સુકાથી ન મરું આકાશમાં ન મરું પાતાળમાં ન મરું અસ્ત્રથી ન મરું શસ્ત્રથી ન મરું, હે બ્રહ્મા તમારા દ્વારા રચેલી કોઈ સૃષ્ટિથી ન મરું, બારે બાર માસમાંથી કોઈ માસમાં ન મરું। બ્રહ્માજી કે તથાસ્તુ, વરદાન મેળવીને ઘરે આવે, પ્રહલાદજીનો જન્મ થયો। ધીમે ધીમે મોટા થયા, ગુરુકુળમાં ભણવા બેસાડ્યા, પ્રહલાદજી ભણતા હતા। 6 માસ પરિપૂર્ણ થયા, હિરણ્યકશિપુએ બાળકને બોલાવીને કીધું કે બેટા શું ભણ્યો, સંડા મર્ક નામના ગુરુ પાસે ભણવા બેસાડ્યા। કહે છે પિતાજી તમારે શું સાંભળવું, કહે જે ઉત્તમ વિદ્યા જે તે પ્રાપ્ત કરી હોય ને એ વિદ્યા મને સંભળાવો, કહે છે પિતાજી શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ બતાવી, એમાંથી 1 પ્રકારની ભક્તિ કરી લો ને નારાયણની તો એ તમારા જીવનનો ઉદ્ધાર થઈ જાય। હિરણ્યકશિપુ કહેલા મારા દુશ્મનનું નામ લે, ગુરુને બોલાવીને કીધું મેં કીધું નહીં કે આને રાજનીતિ ભણાવું। સંડામર્ક કહે છે અમે તો એને એ જ ભણાવીએ પણ આ જ્ઞાન તો એના ઉદરનું છે, એના કોઠાનું જ્ઞાન છે। અને એક સમય એવી ઘટના બને જ્યારે ગુરુજી બહાર ગયા વિચરણ માટે યાત્રામાં, આ બાજુ પ્રહલાદજીને આખી ગુરુકુળ સોંપી કીધું તમે બાળકોનું ધ્યાન રાખજો, આ તો ભગવત ભાવમાં રહેવાવાળા પ્રહલાદજી, બધા બાળકોને ભેગા કર્યા હાથમાં કરતાલ લીધી, કીધું હું જેમ ગાઉં ને એમ તમારે ગાવાનું અને ભગવાનનું નામ ચાલુ કર્યું। શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ બોલાવી હાથમાં કરતાલ લઈ ભગવાનનું ભજન ચાલુ કર્યું, બધા બાળકો સાથે સાથે નારાયણનું નામ લે। આ બાજુ હિરણ્યકશિપુને ખબર પડી કે મારી નગરીની અંદર મારા દુશ્મનનું નામ, કહે કોના નામ લે છે, જાઓ બંધ કરાવો, કહે તમારો દીકરો નામ લે છે। હિરણ્યકશિપુની સામે કોઈ બોલી ન શકતું પણ આ દીકરાએ પડકાર કર્યો અને એ સમયે બધા બાળકોને લઈ ભગવાનનું નામ બોલાવે। આ બાજુ એક સૈનિક આવે, પ્રહલાદને હાથ અડાડી ભગવાનની ધૂન બંધ કરાવવા જાય ને તો એને કરંટ લાગે, આ કોરોનાનો કરંટ લાગતો ને, હાથને હાથ અડાડી એટલે કોરોના થઈ જાય, એક સામાન્ય રોગ હાથને હાથ અડાડવાથી થઈ જાય તો ભગવાનના નામનો કરંટ ન લાગે, જેવો જ હાથ અડાડે સૈનિકે ચાલુ થઈ જાય ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 નારાયણ
બધા ઝૂનની અંદર આખે આખું વાતાવરણ દબડાવડ. આવો દબડકો બોલી ગયો. હવે વિચારી આવે કે એક એક સૈનિક કરતા બધા આવ્યા, આઠે આઠ ને કરંટ લાગ્યો, તો હિરણ્યકશિપુ ને કેમ એ હાથ અડાડ્યો ને બધું ધબડક થઈ ગયું, એને કેમ કરંટ નો લાગ્યો? કહે છે હિરણ્યકશિપુ છે ને ઇલેક્ટ્રિક વાયર હોય એમાં આપણે બલ્બ લેમ્પ ચડાવીએ તો પ્રકાશ થાય, પણ ઉડેલો લેમ્પ ચડાવીએ તો, આ હિરણ્યકશિપુ છે ને ઉડી ગયેલો લેમ્પ હતો એટલે એને કરંટ નો લાગ્યો, એમાં પ્રકાશ નો થયો. એમ શાસ્ત્રીજી ગમે એવી ગોરબાપા હારી ધૂન ગવડાવતા હોય અને બાજુવાળો તાલી પાડીને ધૂન ગાય નહીં એટલે એને ગાવાનું ન કેવું, પણ તમારે સમજી જવાનું કે મારી પાસે ઉડી ગયેલો લેમ્પ બેઠો છે. શ્રીમન નારાયણ 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 જીતને તારે ગગન મે ઉતને શત્રુ હોય, જીસ પર કૃપા રઘુનાથ કી બાલન બાકા હોય. અનેક રીતે પ્રહલાદજીને મારવાનો પ્રયત્ન કરે, પહાડ ઉપરથી પછાડે, ભોજનમાં ઝેર ભેળવીને મારવાનો પ્રયત્ન કરે, પણ ભગવાન અનેક રીતે એની રક્ષા કરે છે. પ્રહલાદજીને ખબર હતી કે ભગવાનના નામ રૂપી ટ્રેનમાં ગાડીમાં બેસું ને એટલે સ્ટેશનો પછી આવાજ આવશે. હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં કે ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવતર વેચવું છે, પોતાનો દેહ વેચવા તૈયાર થયા. શું કામ? ખાલી સત્યને ન છોડ્યું એટલા માટે ને. એને ખબર હતી કે આવી ટ્રેનમાં બેસીએ ને સત્યના માર્ગે ચાલીએ, નીતિના માર્ગે ચાલીએ, ઈમાનદારીના માર્ગે ચાલીએ, સમજવાનું કે કસોટીઓ જીવનમાં આવશે. નીતિના માર્ગે ચાલતા પહેલા કસોટીને કંકોત્રી લખજો. આપણે કહીએ ને કંકુ છાંટી કંકોત્રી લખીએ, પેલા કસોટીને કહેજો કે હવે તું મારા જીવનમાં આવજે, કારણ કે હવે હું ભક્તિના માર્ગે જાઉં, હવે હું નીતિના માર્ગે જાઉં. નરસિંહ મહેતા સમાજે નાયતે નાયત બારા કાઢ્યા હતા. એ જ નરસિંહ મહેતા જ્યારે હયાત હતા તો લોકો એને પથરા મારતા, એની નિંદા કરતા, પણ આજ એની ગેરહાજરીમાં એને પથરાના એના પુતળા બનાવીને એની પૂજા કરે. આ સમાજનો નિયમ છે. સત્યના માર્ગે હલશો, નીતિના માર્ગે ડગલા ભરશો ને લોકો નિંદાઓ કરશે, વાતો કરશે. બહુ મોટો ભગત થઈ ગયો ને હું તો એને છઠ્ઠીથી ઓળખું. હવે છઠ્ઠીમાં ઓલું બિચારું છ વાહન હોય, બધા ગોદડીમાં લઈને ફરતા હોય, પણ દુનિયા હું કે, હું તો એને છઠ્ઠીથી ઓળખું. પ્રહલાદજીને અનેક રીતે મારવાનો પ્રયત્ન કર્યો, પણ બચાવવા વાળો દ્વારિકાનો નાથ હતો, કોઈ રીતે પ્રહલાદજી મરે નહીં. એ સમયે હિરણ્યકશિપુના બેન શ્રીમતી હોલિકા દેવી ત્યાં આવ્યા. એણે કીધું, ભાઈ શું મૂંઝાણો છો? કીધું, આ કોઈ રીતે મરે નહીં, મારા દુશ્મનનું નામ લે કીધું અને મારવો છે ને, કામ કર, મોટી એવી ચિતા ખડક, અગ્નિનો દાહ દે એવી પ્રજ્વલિત કરી. કીધું, મારે વરદાન છે, આ ચુંદડી છે, ચુંદડી ઓટીને હું બેસી જઈશ, એને ખોડામાં લઈશ એટલે તારું કામ થઈ જશે. કીધું, ઠીક છે, વાત યોગ્ય છે. સૈનિકોને આજ્ઞા કરી મોટી ચિતા ખડકવામાં આવી. જેવી જ ચિતા ખડકીને એ સમયે ચિતા ખડકતાની સાથે જ હોલિકાજી કહે છે, આવું બેટા મારી ગોદમાં બેસી જા, મારે તને રમાડવો છે. પ્રહલાદજી ધીમે ધીમે ડગલા ભરે, મનમાં કહેતા જાય કે ફૈબાનો આજ દાડો થવાનો છે, લાડવાની તૈયારી કરી રાખજો. ધીમે ધીમે જેવા જ પ્રહલાદજી જાય અને એ સમયે ભગવાન નારાયણ વાયુદેવને આજ્ઞા કરી, એવો પવન ફૂંકાણો, એવો પવન ફૂંકાણો, ચારે બાજુ અંધકાર વ્યાપી ગયો, સીધી ચૂંદડી ઉડી અને પ્રહલાદજીના મસ્તક ઉપર પ્રહલાદજીની ભગવાને લાજ રાખી. આ બાજુ ચૂંદડી ઓઢેલા પ્રહલાદજી હતા. હિરણ્યકશિપુને એમ થયું કે મારી બેન બેઠી હતી, હાલ આભાર માની આવું. ચૂંદડી ઊંચી કરી અને જેવા જ આભાર માનવા માટે ગયા તો પ્રહલાદજીએ મોઢું કાઢીને કીધું, ડેડી જય શ્રી કૃષ્ણ. કે દીદી ક્યાં? તો કે અચ્યુતમ કેશવમ,
अनेक रीते मारवानो प्रयत्न करे पण छताय प्रहलाद जी ने कई न थाय। हिरण्यकशिपु एक समय क्रोधावेश में आवी एवो एक स्तंभ जगायवो छे, कीधु के आने आलिंगन करावु एटले राख थई जशे। एवो ताम्र वर्ण स्तंभ जगायवो अने कीधु के बोल तारो नारायण आमा छे। अने ए समय कीधु पिताजी जले विष्णु स्थले विष्णु विष्णु पर्वत मस्तके ज्वाला माला कुले विष्णु सर्व विष्णु मयम जगत। अहे मारो नारायण बधी जग्याए छे पिताजी, क्या नथी एम मने प्रश्न पूछो। अने ए समय भक्त प्रहलाद भगवान नी स्तुति करता कहे छे, हे नाथ हवे आप पधारो, कष्टो सहन नथी थता। दिव्य स्तुति करता कहे, मैं बालक हूँ निराधार, हरि आ जाओ Oh।
મારો નારાયણ છે? કીધું હા, એ સ્તંભ ની અંદર મારો નારાયણ છે. કીધું તો બચ ભરીને બતાવ. ભગવાને વિચાર કર્યો, આ 7 વર્ષનો બાળક કદાચ આ સ્તંભ ની અંદર મારી કલ્પના નહીં કરી શકે તો. અને એ સમયે ભગવાન યુક્તિ કરે, એક કીડીની હારમાળા ચડાવી. જેવી જ કીડીની હારમાળા જોઈ પ્રહલાદજી મનોમન વિચાર કર્યો કે જે કીડીને કાંઈ ન થવા દે એ મને શું થવા દે. અને એ સમયે દોડીને પ્રહલાદજી જેવું સ્તંભને આલિંગન કર્યું, આલિંગકર્તાની સાથે જ વૈશાખ સુદ અને 14ના દિવસે સ્તંભને પોતાનો પિતા બનાવી અને નૃસિંહનારાયણ પ્રગટ થયા. બોલીએ નૃસિંહનારાયણ ભગવાન કી જય. શ્રી નૃસિંહનારાયણ ભગવાન. એવા ભગવાન વિકરાળ સ્વરૂપની અંદર નૃસિંહનારાયણ પ્રગટ થયા અને હિરણ્યકશિપુની સાથે યુદ્ધ કરે, પગથી પગની આટી લગાવે, હાથથી હાથ, એવું ભયંકર યુદ્ધ કર્યું. અને યુદ્ધ કરતા કરતા પોતાની ગોદમાં લે સાયંકાળનો સમય. અને હિરણ્યકશિપુને ભગવાન નૃસિંહનારાયણ પૂછે છે, બોલ અત્યારે દિવસ છે કે રાત? કહે, દિવસે નહીં, રાતે નહીં, સંધ્યાટાણું છે. બોલ, તું આકાશમાં છો કે પાતાળમાં? કીધું, નથી આકાશમાં, નથી પાતાળમાં, તમારા ખોળામાં છું. બોલ, તું ઘરમાં છો કે ઘરની બહાર? ઘરમાં નહીં, ઘરની બહારે નહીં. કહે છે, ઉમરા વચ્ચે છું. બોલ, અત્યારે બારે 12 માસમાંથી કોઈ માસ છે? કહે, નહીં, અત્યારે પરસોત્તમ માસ છે. બોલ, આ મારા નખ લીલા છે કે સૂકા? કહે, નખને લીલા ન કહેવાય, કારણ કે કાપીએ ત્યારે લોહી નથી નીકળતું, અને સૂકા પણ ન કહેવાય, કારણ કે ધીમે ધીમે વધે છે. ઈદી લીલાય નથી ને સૂકાય નથી, અસ્ત્રય નથી ને શસ્ત્રય નથી. કહે છે, બોલ, હવે તારે છે કાંઈ કહેવાનું? કહે છે, પ્રભુ, હવે નથી અહીંયા રહેવાનું તો હું હોય કહેવાનું? હવે જલ્દી તમારું જે કામ કરવાનું હોય પ્રભુ કરો. અને એ સમયે ભગવાન એકદમ ક્રોધાવેશમાં આવી હિરણ્યકશિપુની છાતી ચીરી આતરડા કાઢીને એનો હાર માળા ધારણ કરી એકદમ વિકરાળ સ્વરૂપમાં આવ્યા. બધા દેવતાઓ ડરી ગયા, આવું રૌદ્ર રૂપ ક્યારેય જોયું નથી, આ ભગવાનને શાંત કેમ કરવા? બધા વિચારમાં પડે, બધાએ સ્તુતિ કરી, ભગવાન શાંત ન થાય. એ સમયે નારદજી આવે છે. નારદજી માર્ગ બતાવ્યો. કીધું, કોઈનાથી શાંત ન થાય ને એના ઘરનાથી શાંત થઈ જાય. લક્ષ્મીજીને બોલાવ્યા. આ બાજુ લક્ષ્મીજી પાસે નારદજી આવે. કીધું, દેવી માં, આજે પ્રભુનું એટલું બધું વિકરાળ રૂપ, એટલા બધા ભગવાન રૌદ્ર સ્વરૂપમાં, હાલો ને જરાક શાંત કરી દો. લક્ષ્મી કે, શાંત હું ન થાય, હાલો હું આવું. જેવા લક્ષ્મીજી જેટલી ઝડપથી આવ્યા ને ભગવાનના રૌદ્ર રૂપ જોઈને એટલી ઝડપથી પાછા વહેતું. કીધું, નારદજી, આવા નારાયણને ક્યારેય જોયા નથી. હું કહે, તો શાંત કેમ કરવા? કહે છે, જેના માટે થઈને ભગવાન પધાર્યા ને એ ભક્ત જો ભગવાનની સ્તુતિ કરે ને તો શાંત થાય. અને એ સમયે ભક્ત પ્રહલાદને બોલાવી સ્તુતિ કરે. સ્તુતિ કરતા કરતા એટલા જેટલા રૌદ્ર સ્વરૂપમાં હતા એટલા જ શાંત સ્વરૂપમાં ભગવાન પધારી ગયા. અને એ સમયે દિવ્ય પ્રહલાદજીએ સ્તુતિ કરી. એ સ્તુતિનો અર્થ આપણે આવતીકાલે જોશું. આજની કથાને રાસ રમવો છે ને આજે, તો રાસ લઈ, અને આમ તો 6 વાગી ગયા છે, આપણી કથાનો સમય વિરામ થઈ ગયો. તો આવતીકાલની કથામાં આપણે સવારે વામનજીનું પ્રાગટ્ય, બપોર પછી ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, અને બપોર પછી તો આપણને બધાને ખબર જ હોય, એટલે બપોર પછી મટકી ફોડ નંદ મહોત્સવ આપણે ઉજવશું. આવો અત્યારની કથાને ભગવાનનું કીર્તન કરી, પદ ગાય, અને ત્યાર પછી વિરામ આપી. પ્યારે વલ્લભ કી જય, પ્યારે વિઠ્ઠલ કી જય, પ્યારે વલ્લભ કી જય, પ્યારે વલ્લભ કી જય, પ્યારે વિઠ્ઠલ કી જય, પ્યારે વલ્લભ કી જય, પ્યારે વિઠ્ઠલ કી જય. હે બોલો યમને મહારાણી કી જય, બોલો યમને મહારાણી કી જય. Yeah.
बोलियो ओम नमः पार्वती पहली
Lord.
कारो वाला कृष्ण कन्हैया करूं आरती प्रेम धरी ने स्वीकारो वाला प्राण प्रभु मारा मन मा पधारो तानि सर्वाणि विनिष्यन्तो प्रदक्षिणां पदे पदे पुष्पैः देवाभिवन्दनम् पुष्पैः देवाभिवन्दनम् हस्तैः देवाभिवन्दनम् हस्तैः देवाभिवन्दनम् आत्माभिवन्दनम् आत्मचक्षुरवन्दनम् आत्मचक्षुरवन्दनम् हस्तप्रक्षालनम् ओम नमो भगवते वासुदेवाय
जाय। वासुदेव बोले ना पाप ताप जाय, वासुदेव बोले ना पाप ताप जाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते उभा रहे स्थान कोई न छोड़े।